ગુજુ ટોક શોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે જિમના અજીબો ગરીબ એક્સરસાઇઝના વિડીયોઝ. વી આર એક્સાઇટેડ ટુ સી. આવી રીતે વર્કઆઉટ ના થાય, આ લેજન્ડને જો કેવી રીતે એક્સરસાઇઝ કરે છે. આ એક્સરસાઇઝ નું નામ છે અચકો મચકો એક્સરસાઇઝ. જટલો મટકો કારે અલી એ તમે કીયાત ગમ ના ગોરી રા. આને ખબર જ નથી કઈ બાજુથી ઊભું રહેવાનું છે. લાઈફમાં કેટલા પણ બિઝી હોય પણ એક્સરસાઇઝ તો કરવાની જ. કોઈ શીખે ઇનસે શીખે ઇનસે શીખે શીખે ઇનસે શીખે. નીકળી ગઈ બધી હવા, ઉઠાઈ લે ઉઠાઈ લે, નહીં તો બીજેથી પણ હવા નીકળી જશે. પેલાની તો નહીં નીકળી પણ આને નીકળી ગઈ. તમે જિમમાં જાઓ, સ્ટ્રેચિંગ કરો, વોર્મઅપ કરો અને પછી તમને યાદ આવે કે 10 દિવસમાં નવરાત્રિ છે ત્યારે તમે આવી રીતે ગરબાની એક્સરસાઇઝ કરી શકો છો. અમારી પાસે રિયલ લાઈફ સ્પાઈડરમેનના એક્સરસાઇઝનો પણ વિડીયો છે, તમે જોઈ શકો છો સ્પાઈડરમેન કેવી રીતે વર્કઆઉટ કરે છે. તમારે પણ સ્પાઈડરમેન બનવું હોય તો આવી એક્સરસાઇઝ કરો. અને આ છે સ્પાઈડર વુમેન. જ્યારે લોકોનું બાળપણ ખતમ ના થાય ત્યારે તે લોકો આવી એક્સરસાઇઝ કરે છે. આને કાંગારુ એક્સરસાઇઝ કહેવાય છે. બાળપણમાં આ હિંચકો તો તમે જોયો જ હશે પણ જિમમાં તમે આ હિંચકાની પણ મજા લઈ શકો છો. આ ભાઈ ફ્લાઇંગ કિકની એક્સરસાઇઝ કરે છે પણ આમની ફ્લાઇંગ કિક બધા કરતા અલગ છે. જોઈએ તેમની ગર્લફ્રેન્ડનું શું કહેવું છે. મેરા વાલા અલગ હૈ. વિડીયોના એન્ડમાં એક ફ્રી એડવાઇસ આપું છું કે તમે પણ જિમમાં જતા હોવ તો ત્યાંના ટ્રેનરને પૂછીને જ એક્સરસાઇઝ કરો. કોઈ પણ એક્સરસાઇઝ તમે આવી રીતે કરશો તો બોડી નહીં બને પણ બોડી પર પ્લાસ્ટર જરૂરથી બની શકે છે. તો સાવધાન રહે, સતર્ક રહે ઓર એસે બેવકૂફી જિમ મેં ના કરે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું બીજા વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. ખતમ. બાય બાય. ટાટા.